હાય, ટોપ એફએમ પરથી હું છું આરજે સૌરભ, અને હું જોઈને આવ્યો ધ તાશ્કંત ફાઇલ જેવું અઘરું નામ ધરાવતું મૂવી. લાલબહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું, શું એ ષડયંત્ર હતું, એ પર્દાફાશ કરવા માટે આ મૂવી બનાવવામાં આવી છે, જે પર્દાફાશ થતો નથી. જો તમે એન્ટરટેનમેન્ટ શોધવા જશો મૂવીમાં તો નહીં મળે, કારણ કે આ ડોક્યુ ડ્રામા ટાઈપ ઓફ મૂવી બનાવવામાં આવી છે. અને મૂવી આમ ઓપન એન્ડેડ છે, 2 કલાક અને 20 મિનિટ સુધી તમને બેસાડી રાખે અને કહે કે ચાલો હું હમણાં તમને દેખાડીશ કે લાલબહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું. પણ તમે જ્યારે થિયેટરની બહાર નીકળો તો તમારા મનમાં એ જ સવાલ રહે કે લાલબહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું. જોકે હજુ રિયલમાં પણ એ મિસ્ટ્રી સોલ્વ નથી થઈ કે લાલબહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું. ફિલ્મમાં ઘણા બધા એક્ટર્સ છે જેની પાસે કામ ઓછું લેવામાં આવ્યું છે. ફિલ્મમાં છે મિથુન ચક્રવર્તી, નસરુદ્દીન શાહ, શ્વેતા બાસુ પ્રસાદ કે જે એક જર્નલિસ્ટના રોલમાં છે, સાથે પલ્લવી જોશી કે જે ડિરેક્ટરના વાઇફ છે, પંકજ ત્રિપાઠી. પંકજ ત્રિપાઠીને એના ટેલેન્ટ પ્રમાણે રોલ નથી મળ્યો, પણ જે રોલ મળ્યો છે એને બખૂબી નિભાવ્યો છે. વિનય પાઠક તો ખબર જ નથી પડતી કે વિનય પાઠક છે, અને આખું મૂવી એક જ રૂમમાં શૂટ થયેલું છે. હવે પ્રશ્ન એ થાય કે જોવા જવાય કે નહીં. ડેફિનેટલી જોવા જવાય, જો તમારી પાસે કંઈ જ કામ ના હોય ને તો. તો વિવેક અગ્નિહોત્રીની ધ તાશ્કંત ફાઇલને ભરૂચના ભાઈબંધના 5 માંથી 2 તારલા. જબ સુનો ટોપ સુનો.